ચપરા જઈને બોલાવો મારી બાયુ રે, ખોડિયારમાં ખમકારે. ગ્રીન કટકા ભાજી માત્ર સ્પાઇસી રેસ્ટોરન્ટમાં મળે છે, એ આપણે અહીંયા વિડીયો ઉતારવાનું એક પહેલું અને સૌથી મોટું કારણ છે. હેલો મિત્રો, ફરીવાર એક નવી વાનગીની સફર સાથે આપણે સુરત શહેરના યોગી ચોક વિસ્તારમાં આવ્યા છીએ, અને જે જગ્યા પર આવ્યા છીએ ને ત્યાં ગ્રીન કટકા ભાજી ખાલી અને ખાલી સુરત શહેરમાં આ જગ્યા પર મળે છે. જગ્યાનું નામ છે સ્પાઇસી રેસ્ટોરન્ટ, અને આ જે જગ્યા પર આપણે આવ્યા છીએ સિલ્વર ચોકથી સાવલિયા સર્કલ તરફ જઈએ ને એ આ રોડ છે, અને સામેની સાઈડ પ્રમુખ છાયા છે, અને એની એક્ઝેક્ટલી સામે મંગલમ રેસિડેન્સી છે, અને ત્યાં પહેલાં મળે આ રીતે સ્પાઇસી રેસ્ટોરન્ટ આ નામ છે. ત્યાં આપણે ગ્રીન કટકા ભાજી આજે ટેસ્ટ કરવાના છીએ. ચાલો આજના સફરની શરૂઆત કરીએ. તો મિત્રો, આપણી આ સરસ મજાની ગ્રીન કટકા ભાજી રેડી થઈ ગઈ છે. સ્પાઇસી રેસ્ટોરન્ટ નામ જેવું છે ને એમાં આ સ્પાઇસી છે એ તો આપણે ટેસ્ટ કરીને ખ્યાલ આવશે, પણ મારી સાથે અહીંયાના જે ઓનર પ્રદીપભાઈ છે, અને હું અહીંયા ખાવાની શરૂઆત કરતો ને એ પહેલાં મને ખબર પડી કે બહુ મોટા સિંગર છે અને એમનું સિંગિંગ સ્કિલ સારું છે. તો આપણે કોઈ સરસ મજાનું ભજન કે એવું કોઈ વસ્તુ સાંભળીએ તો આપણે આ ખાવાની શરૂઆત કરીએ તો ભગવાનની પ્રાર્થના પણ થઈ જાય. સર, એક વખત ઓકે. કોઈ રાજપુરા જઈને બોલાવો મારી બાયુ રે, ખોડિયારમાં ખમકારે. કોઈ ગળધરા જઈને બોલાવો મારી બાયુ રે, ખોડિયારમાં ખમકારે. મને તો પહેલાં સિરિયસલી એવું લાગ્યું કે બધા મજાક કરે છે, બટ તમારા અવાજમાં ખરેખર જાદુ છે. સરસ્વતી માની કૃપા કહેવાય, અને આટલું સરસ મજાનું ભજન સાંભળી અને હવે આપણે આ ભોજન સાત્વિક થઈ ગયું મારું આપણી ટ્રેડિશનલ રીતે. અને આ સરસ મજાની એક વખત તમે ભાજી તમે જુઓ ને ઉપર ચીઝથી એકદમ કેટલું જોરદાર, અને આમ જુઓ પાલક તો તમને આમ લિટરલી દેખાશે, એવું નથી કે હું બોલું છું, પાલક તમને દેખાશે. ચીઝ, બટર અને ક્યુબ જુઓ, પનીર, બધી જ વસ્તુ. એમ જે કહેવાય કે આખી આ ભાજી તમારે જેવી જોઈએ ને એવી છે. ચીઝ પણ પસંદ હોય, પનીર પસંદ હોય, બટર પસંદ હોય, પાલક પસંદ હોય તો એમના માટે તો આ બેસ્ટ છે. એક વખત આપણે છે ને આનો સ્વાદ લઈએ, અને સાથે આ સરસ મજાના પાઉ છે અને લીંબુના કટકા છે. જો તમે ખાટી ભાજી પસંદ કરતા હોય તો લીંબુ એડ કરી શકો, સાથે કાંદા છે અને ટમેટા છે. તો આપણે એક સરસ મજાનું બાઈટ લગાવીએ પાઉનું. પાઉ ઘણા સોફ્ટ છે અને આ ભાઈ પોતે જ પોતાની રીતે બનાવે છે, થોડા યુનિક છે, અલગ છે. પેન્સિલ પાઉ આવે છે, એની કરતાં મોટા છે સાઇઝમાં પણ. અને આપણે સરસ મજાની આ ભાજી આમ જો કહેવાય એક વખત આમ ડૂબોવી દઈએ ને પાઉને એની સાથે સારી રીતે મિક્સ કરી દઈએ, કોઈ વસ્તુ બાકી ના રહી જાય. મારો પાઉ એકદમ
તમારા મોઢામાં પણ પાણી છૂટે છે, તમારા મોઢામાં પણ આવી ગયું હશે. વન વર્ડ રિવ્યુ, ધી બેસ્ટ પાઉંભાજી કહી શકાય. ખાસ વાત તમને કહું કે આખા સુરતમાં આ ભાજી ક્યાંય નથી મળતી. ગ્રીન કટકા ભાજી માત્ર સ્પાઇસી રેસ્ટોરન્ટમાં મળે છે, એ આપણે અહીંયા વિડીયો ઉતારવાનું એક પહેલું અને સૌથી મોટું કારણ છે. ભાજી મને તીખી નથી લાગી. પહેલાં એવું મને હતું કે સ્પાઇસી રેસ્ટોરન્ટ મતલબ અહીંયા બધી તીખી તીખી ભાજી મળતી હશે. સાહેબ અહીંયા બીજી કઈ વસ્તુ મળે છે? અમારી પાસે ઢોસા અવેલેબલ છે, ચાઇનીઝ. આપણો મેનુ એક વખત ખોલીને બતાવો ને સાહેબ, તો વધારે ઈઝી રહેશે. આ અમારી હોટલની બધી સ્પેશિયલ વસ્તુ છે, જેમાં સ્પેશિયલ ગ્રીન કુકડા ભાજી આવી જાય, સ્પેશિયલ ગોટાળો, સ્પાઇસી મૈસૂર આવી જાય, પછી પિઝા ઢોસો આવી જાય. આ વસ્તુ અમારી સ્પેશિયલ છે અહીંની. અને આ તમારા ફોન નંબર છે બરાબર ને? હા, અમારા ફોન નંબર છે. અને એક વખત ખોલો તો પેજ બીજી આપણે કઈ કઈ વસ્તુ મળે તમારી અહીંયા? આ પેપર છે, મૈસૂરની આઈટમ બહુ બધી છે. અચ્છા અચ્છા, એટલે એવું નથી કે માત્ર ગ્રીન કટકા ભાજી મળે છે, એ સિવાય ઘણું મોટું અહીંયા મેનુ છે. ફેન્સી ઢોસામાં છે, બહુ બધી આઈટમ અવેલેબલ છે, અને બીજું ચાઇનીઝમાં પણ છે. અને ભાજીમાં સાદી ભાજી, રેડ ભાજી, ગ્રીન ભાજી, એટલે ટૂંકમાં બધી વસ્તુ તમે રાખી છે કે કસ્ટમરને એવું ના થાય કે આ વસ્તુ અહીંયા મિસિંગ છે. એટલે ગ્રીન કટકા ભાજી ખાવા આવો ને તો એવું નહીં માનતા કે અહીંયા ખાલી ગ્રીન કટકા ભાજી મળે છે. મને છે ને અહીંયા લસણની આ ચટણીના બહુ વખાણ મેં સાંભળેલા હતા. એક ચેતનભાઈ છે, ચેતનભાઈ ફૂડ ટૂર એમની ચેનલ છે, અને એમણે મને કીધેલું હતું કે તમે જ્યારે પણ અહીંયા જાઓ ને ત્યારે તમે લસણ ભાજી એકવાર ટેસ્ટ કરજો. પણ આ છે ને હું આને થોડો સ્પાઇસી ટેસ્ટ આપવા માટે જે ઓલરેડી આ જે ભાજી બની ગઈ છે એ હું થોડી સાઈડ ઉપર લઈ લઉં અને એમાં એ વસ્તુ હું એડ કરું, એટલે મને ખ્યાલ આવશે કે કેટલા લેવલ પર સ્પાઇસી છે. ઘણી વખત કેવું હોય, આપણે માત્રા વધારે લઈ લેતા હોય તો વધારે તીખું થઈ ગયું હોય તો પછી આપણો લોચો થઈ જાય. કારણ કે હું બહુ સ્પાઇસી પસંદ નથી કરતો, સ્પાઇસી એક લેવલ સુધી પસંદ કરું છું. ચટણી તો નાખી છે મેં, એક વખત આપણે ટેસ્ટ કરી લઈએ. સરસ મજાના પાઉં સાથે સારી રીતે મિક્સિંગ કરી લઈએ અને જોરદાર. જ્યાં સુધી પાઉંભાજી તમે આ રીતે નાખાવ ને ત્યાં સુધી જેમ કહેવાય પાઉં અધૂરું કોરું કોરું લાગશે, તમને ભાજી મિક્સિંગ ના થઈ હોય, એટલે હંમેશા આ રીતે ખાવાનો આગ્રહ રાખો. બેસ્ટ સ્પાઇસી બને છે પણ એક લેવલ સુધી બને છે, એવું નથી કે તમારા આંખમાંથી આંસુ આવી જશે ને તમે નહીં ખાઈ શકો. સ્પાઇસી છે, નાના છોકરા પણ ખાઈ શકે એવું સ્પાઇસી છે, અને તમને ચટાકવું લાગશે, મજા આવશે ખાવાની. એક વખત આ લીંબુ આપ્યા છે, ચાલો આપણે તીખો અને ખાટો બંને ટેસ્ટ કોમ્બો કરી દઈએ. એક વખત આપણે આ સરસ મજાનું લીંબુ આમાં એડ કરી દઈએ. મેં તો આખું નીચોવું કરી દીધું છે, આખું નીચોવી દીધું છે, હવે એક વખત પાછું હું એનું નહીં, વાંધો નહીં, ચાલવા દઉં આપણે. એક વખત આપણે મેં લીંબુ નીચોવી દીધું છે, હવે સરસ મજાનું કોમ્બો પાછો આપણે એક વખત ટ્રાય કરીએ પાઉં સાથે. પાઉં પણ એકદમ મેં ભીંજવી દીધું છે ભાજીથી, એટલે એવું નથી કે ભાઈ આપણે સ્પૂનથી ખાઈએ છીએ, એક્સ્ટ્રા સ્વાદ આપવા માટે આપણે સ્પૂન લઈ શકાય. એક ભાજીમાં ત્રણ સ્વાદ કહી શકાય. એક તો લીંબુ નાખીને તમે ખાટો ટેસ્ટ કરી શકો, તમે લસણની ચટણીમાં એડ કરીને થોડો સ્પાઇસી ટેસ્ટ કરી શકો, અને ગ્રીન કટકા ભાજીનો પોતાનો જે ટેસ્ટ છે એ પણ તમે જાળવી રાખો. સાથે આ સરસ મજાની છાશ આવે છે, અને પાઉંભાજી ખાતા હોય ને સાથે તમે છાશ ના પીવો તો તમારે પાણી પણ પીવું પડે. બટ આમાં એવું કે મને જરૂર નથી લાગતી, પણ જેમને છાશ પીવાની આદત છે એમને ડેફિનેટલી ટ્રાય કરવી. મસાલાવાળી છાશ છે, અને છાશના પણ વખાણ કરીએ એટલે ઓછા છે. બોલ બોલ બેસ્ટ લાગ્યું સાહેબ. આપણું આજે કાંદા, ટમેટા, લીંબુ આ નોર્મલ પ્લેટમાં બધી વસ્તુ આવી જાય છે બરાબર ને? અને લસણની ચટણીના પ્રાઇસ કેટલા છે? એના 30 રૂપિયા છે, અલગથી લેવાની. અને આપણો બધા માટે વસ્તુ એટલે તીખું ઓછું રાખવી છે, એટલે બધા માટે ચાલે. પછી જેને તીખું જોઈએ ખાવું હોય એના માટે અલગથી ચટણી અવેલેબલ. ઓકે, અને આપણો અહીંયાનો ટાઈમિંગ શું રહેતો હોય સર? ટાઈમિંગ 5 વાગ્યાથી, સાંજના 5 વાગ્યાથી તે રાતના 11 વાગ્યા સુધી. ઓકે, અને રવિવારે પણ સેમ ટાઈમિંગ રહે? સેમ ટાઈમ. અહીંયા બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન જેવું છે તો એ બધા માટે છે કે? હા, બધા માટે. એટલે
તમારે માની લો કે તમારે બર્થડે પાર્ટી કરવી હોય, કિટ્ટી પાર્ટી કરવી હોય, સેલિબ્રેશન્સ કરવું હોય, તો સરસ મજાની સ્પેસ છે, સુશોભન શણગારેલું ઓલરેડી છે, એટલે એના માટે અલગથી એમને પૈસા આપવા પડશે? હા, એના માટે અલગથી આપવાનું રહેશે. એમના માટે એમને અલગથી જે બી સુશોભનના પ્રાઇઝીસ હોય એ પ્રમાણે તમને અહીંયા બલૂન્સને એવું બધું લગાવીને આપે છે. તમારે જેવું કરાવવું હોય એવું તમે ફોન કરીને કરી શકો છો. સ્પેસ સારી છે, ઘણા બધા લોકો બેસી શકે છે, તો ડેફિનેટલી ગ્રીન કટકા ભાજી ખાવા માટે તમારે સ્પાઇસી રેસ્ટોરન્ટમાં ચોક્કસથી વિઝિટ કરી શકો. તો મિત્રો, હવે ગરમીના દિવસો આવી ગયા છે ને, આપણે બધા લોકો ફાર્મ હાઉસમાં જવાના છે, બધા લોકો સ્વિમિંગ પૂલ એન્જોય કરવા માટે, કારણ કે ગરમી એટલી પડી રહી છે. તો આપણે બધી જગ્યા પર ઇસ્યુ ફેસ કરતા હોઈએ કે ભાઈ આપણે પાઉંભાજીના પ્રોગ્રામ કરતા હોઈએ કે બીજા કોઈ પણ નાસ્તાના પ્રોગ્રામ કરતા હોય, તો અહીંયા એક સરસ મજાની વ્યવસ્થા છે. તમારે આ ભાઈને અહીંયા ફોન કરી દેવાનો સ્પાઇસી રેસ્ટોરન્ટમાં, એટલે તમારા લોકેશન સુધી તમને એ વસ્તુ બનાવીને ડિલિવરી કરી દેશે. તો ડેફિનેટલી એ માટે પણ કોલ કરજો. તો મિત્રો, હવે મળશું આપણે એક નવી વાનગી સાથે, નવી સફર સાથે. ખાવો પીવો મોજ કરો.